ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આઠમો પાઠ આર્થિક સુધારા, એમાં આપણે આગળ ત્રણ ચાર સેશન જોયા, ચોથું સેશન લઈએ છીએ. આગળ આપણે લઈ ગયા 1991થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ જોયા, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ એની પ્રક્રિયા અને અર્થ વિશે સમજૂતી આપી, ભારતમાં વિદેશી મૂડીરોકાણ અને એના પ્રકારો વિશે આપણે જોઈ ગયા, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ જોયું, ભારતની વિદેશ વેપારની નીતિ અને એ વિદેશી વેપાર નીતિના બે તબક્કા આપણે, વૈશ્વિકીકરણ પહેલાંના વિદેશી વેપારની નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વેપાર નીતિ, વિદેશ વેપાર નીતિ વિશે મેં તમને ગયા સેશનમાં સમજાવી ગઈ હતી. આ પાઠનું છેલ્લું સેશન આપણે લઈએ, આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન. અને આર્થિક સુધારાનું મૂલ્યાંકન આપણે બે રીતે કરવાનું છે, એક એની સાનુકૂળ અસરો અને બીજું છે પ્રતિકૂળ અસરો. અને આપણે પાઠ પૂરો કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી ક્લાસવર્ક અને હોમવર્કની નોટમાં લખવાના છે. આર્થિક સુધારાનું મૂલ્યાંકન, ઇવેલ્યુએશન ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ. ભારત 1991થી રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ, બજાર આધારિત, ખાનગી મિલકત અને નિર્ણયના સ્વતંત્રતાવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલવામાં આવી. બરાબર, ક્યારથી? 1991થી. આ તેને ઘણા આર્થિક સુધારા નામે ઓળખાવે છે અને આપણે પણ એ રીતે જ ઓળખાવીશું. ભારત 1951થી આયોજિત આર્થિક વિકાસ, જાહેર ક્ષેત્રનો પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્ય અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ હતો. આ નીતિઓમાં 1991 પછી આર્થિક પરિવર્તન આવ્યું. આજે લગભગ 25 વર્ષ અનુભવ પછી આ પરિવર્તનનું મૂલ્યાંકન કરીએ તો નીચેની બાબતો બને. હવે 25 વર્ષ એટલે તમારી બુક છપાઈ છે ત્યારથી, 91થી હમણાં ગણવા જઈએ તો લગભગ 30 વર્ષ જેવો સમયગાળો આર્થિક આ સુધારાઓને થઈ ગયા. આર્થિક સુધારાની જે સાનુકૂળ અસરો એટલે કે સારી અસરો કઈ છે, તો ભારતે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નવી આર્થિક નીતિ અપનાવી, તેણે આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધારી દીધું. બરાબર, કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ, અંકુશમુક્ત અને વાસ્તવિક વહીના. રાજ્યના અંકુશો ઓછા થવાને કારણે ઉત્પાદન અને મૂડીરોકાણની વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી થવામાં, રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ ઘટ્યા, પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ અસરો થઈ. બરાબર, જે કંઈ અંકુશો હતા એ થોડા ઘણા એના નિયંત્રણો ઓછા થયા એટલે સાનુકૂળ અસરો થવા માંડી. તો આર્થિક સુધારાની સાનુકૂળ અસરો કઈ? બરાબર, તો દેશના ગ્રાહકોને પહેલું જ લઈએ તો આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સહેલાઈથી અને સસ્તા દરે મળતી થઈ. બરાબર, આજે તમે જુઓ તો તમે મોટા મોટા મોલની અંદર જાઓ તો ત્યાં તમારી ઇન્ટરનેશનલ લેવલની દરેક વસ્તુઓ તમને મળી રહે છે. બરાબર, તો એ આર્થિક સુધારાઓ પછી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાઈથી અને સસ્તા દરે મળતી થઈ. પછી બીજું, દેશના હુડિયામણના ભંડોળમાં વધારો થયો એટલે કે ભારતની નિકાસોમાં વધારો થયો અને એના કારણે દેશના હુડિયામણમાં વધારો નોંધાયો. આગળ લઈએ તો ભારતની નિકાસોમાં વધારો થયો એટલે આપણો જે આર્થિક બોજ હતો, લેણદેણની તુલના આપણી આયાતો વધુ અને નિકાસો ઓછી, એટલે લેણદેણની તુલનામાં જે ખાદ હતી એ ખાદ ઓછી થવા માંડી, નિકાસો વધતા. રાજ્યની વિદેશી દેવાઓનો બોજો ઘટ્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા, જેનું જોખમ રાજ્યને માથે ન હતું. એટલે કે ખાનગી ક્ષેત્રના એમાં વિકાસ વૈધો દેવાનો બોજો ઓછો થયો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા અને એના લીધે જે દેવાનો બોજ હતો સરકારનો, રાજ્યનો કે કેન્દ્ર સરકારનો, એ ઓછો થવા
માઇન્ડો. આગળ લઈએ તો મોટા પાયાના રોકાણકારો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો અને ઉત્પાદન અને રોજગારી વધ્યા. એટલે ખાનગી ક્ષેત્રનો વિકાસ થતાં ઉત્પાદન ઝડપથી થાય ખાનગી ક્ષેત્રમાં, કેમ કે દેખરેખ હેઠળ થાય, અને એ રીતે ઉત્પાદન વધતાં રોજગારી વધ્યા અને દેશમાંથી બેરોજગારીનો આંકડો ઓછો થયો. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો અને ઉત્પાદન રોજગારી પણ વધ્યા. એટલે કે મોટા પાયાના જે રોકાણકારો સીધા વિદેશી મૂડી રોકાણ થકી જે મોટા પાયાના રોકાણ આપણા દેશમાં થયા એ હિસાબે ખાનગી ક્ષેત્રનો પણ વિકાસ થયો અને ઉત્પાદન અને રોજગારી વધ્યા. રાજ્યના અંકુશોને લીધે ભ્રષ્ટાચાર, અમલદારશાહી, વિલંબિત નિર્ણયો ક્રમશઃ ઘટ્યા, બરાબર. એ ઉપરાંત રાજ્યના અંકુશ થતાં મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં પણ ખાનગી મૂડીરોકાણે વેગ મળ્યો અને એ વખતે રાજ્યને વિદેશી દેવાનો બોજો ઘટ્યો. એ હિસાબે જે જોખમ રાજ્યને માથે હતું એ પણ ઘટ્યું. સાધનોની ગતિશીલતામાં વધારો થયો. સાધનોની ગતિશીલતા એટલે અહીંયા ઉત્પાદનના સાધનો એટલે પેલા ચાર સાધનો આગળ શીખવીએ ને તમને, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો ટેકનોલોજીનો વિકાસ થતાં, વાહન વ્યવહારનો વિકાસ થતાં, રોડ રસ્તાઓ વિકસતા ગતિશીલતામાં વધારો થયો સાધનોની. પછી રાજ્યમાં જે અંકુશો હતા એના કારણે ભ્રષ્ટાચાર હતો, અમલદારશાહી હતી, નિર્ણયો લેવામાં વિલંબ થતા હતા, જડતા હતી, એ બધું ક્રમશઃ ઘટ્યું. એ થકી આપણું મૂડીરોકાણને વેગ મળ્યો અને ઉપેક્ષિત ક્ષેત્રનો ખાનગી મૂડીરોકાણમાં વધારો થતાં મૂડીરોકાણને વેગ મળ્યો. આગળ લઈએ તો રાજ્યના અંકુશ થતાં મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વધારો થયો. વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો અને વૈવિધ્યમાં વધારો થયો. અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વિકસ્યા આપણા, બરાબર. 1991 પહેલાં MRTP એક્ટ અમલમાં હતો. MRTP એટલે કે ઇજારાશાહી અટકાવવા માટેનો જે કાયદો હતો, તો MRTP એટલે મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ, જે 1969માં લાગુ પડ્યો હતો. એ MRTP એક્ટ એટલે કે ઇજારાશાહી નિયંત્રણ ધારો અટકાવવામાં આવ્યો, અરે એ દૂર કરવામાં આવ્યો, બરાબર. આગળ લઈએ આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. પ્રતિકૂળ એટલે કે ખોટી અસરો, ખરાબ અસરો, નેગેટિવ અસરો, નેગેટિવ ઇફેક્ટ ઓફ ઇકોનોમિક્સ રિફોર્મ્સ, બરાબર. તો નવી આર્થિક નીતિઓએ કેટલાક સામાજિક અને આર્થિક પ્રશ્નો પણ ઊભા કર્યા, જેમ કે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું, કેમ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ ઇન્ટરનેશનલ માર્કેટ અને જાહેર ખર્ચ અને સ્પર્ધાત્મકતા હરીફાઈ સામે આપણા નાના ઉદ્યોગો ટકી શક્યા નહીં. તમે જુઓ તો આપણા આર્થિક સુધારા પછી વિકાસ સાયદો તો રોજીરોટી મળવી જોઈએ, પણ એના કરતાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા અને બેરોજગારીનો દરના આંકડા જે હતા એ વધવા પામ્યા. બીજું, ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું, બરાબર. ખાનગીકરણ થયું, ખાનગીઓ સરકાર ખાનગીઓને આમંત્રણ આપ્યું, આ બધું વૈશ્વિકીકરણ પણ શરૂ થઈ ગયું કે ભાઈ એકબીજા દેશો સાથે જે કંઈ આપણા કાયદા હતા હળવા કર્યા, તો દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે એમને ટકવો અને સામનો કરવો મુશ્કેલ પડ્યો અને આપણા રાષ્ટ્રીય ઉદ્યોગોને પણ નુકસાન પહોંચ્યું, બરાબર. એ ઉપરાંત જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સેવાઓ કેવી બની, મોંઘી બની, જેણે તમામ વસ્તુ સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો. આગળ લઈએ તો ભારતીય ચલણનું નિર્ધારણ અને વેપારના આધારે અને બજારના માધ્યમથી થવાથી એના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલામાં આવ્યો.
જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને પણ નુકસાન થયું. બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોટી કંપનીઓએ નીચા દરે ખૂબ જ ઊંચો પુરવઠો આપણા અર્થતંત્રમાં ઠાલવાથી આપણી જે લાદણની નીતિ હતી એ આચરી આપણે જોઈ છે ને. આજે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં આપણે ચાઇનાનું જ ઉદાહરણ લઈએ તો મેડ ઇન ચાઇનાની વસ્તુઓ એકદમ સસ્તી આપણા દેશમાં મળે, પછી આપણા દેશની જ ઉદ્યોગોએ ઉત્પાદન કરેલી વસ્તુઓ મોંઘી બને તો એક માનવ સ્વભાવ પ્રમાણે આપણે શું કરીએ? મોંઘી વસ્તુ લઈએ કે સસ્તી? સસ્તી જ લઈએ, એટલે આપણા ઉદ્યોગોને નુકસાન થાય અને વિદેશીઓને લાભ થાય, બરાબર. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને ગુણવત્તાના જે ધોરણો નિર્ધારિત કર્યા એ કારણે ભારત જેવા દેશોને કેટલીક વસ્તુઓનો નિકાસ થવા માટે પડકારો ઊભા થયા, ખાસ કરીને ખેત પેદાશોની નિકાસો અંગે, બરાબર. જે ગુણવત્તા નીતિ નિયમો બરાબર વિશ્વ વેપાર સંસ્થાએ નક્કી કરેલ એ પ્રમાણે આપણે ચાલુ પણ એના સભ્ય બન્યા છો, તો એ ગુણવત્તાના ધોરણે આપણે ખેત પેદાશોની નિકાસોમાં એની સામે પડકારો ઊભા થયા. આગળ લઈએ તો ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા, જેને રસ્તા, વીજળી, પાણી, કાચામાલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નહીં મળી અને એની તંગી સર્જાઈ. એટલે જે ખાનગીકરણ થવાથી નાના પાયાના ઉદ્યોગો ખાનગીકરણ, ગવર્મેન્ટના જે દેવા નીચે દબાયેલા ઉદ્યોગો હતા સરકારી, એ ખાનગીકરણ થવાથી મોટા પાયે ઉદ્યોગો તો સ્થપાયા પણ એને જેમ આખાગત સુવિધાઓ સંચાલન માટે મળવી જોઈએ, બરાબર, રસ્તા, વીજળી, પાણી, કાચામાલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નહીં મળતા એની તંગી સર્જાય. આગળ લઈએ તો આર્થિક અસમાનતામાં પણ ખૂબ જ વધારો થયો, આર્થિક અસમાનતા ઊભી થઈ, બરાબર. અને એ આર્થિક અસમાનતાને લીધે આપણે જો આપણે જોવા જઈએ તો એ ખાઈ પુરાય જ નથી, બરાબર. મોટા પાયાના ઉદ્યોગો છે આપણે જોવા જઈએ તો આજે ગરીબી અમીરી એની પણ મોટી ખાઈ છે, એ અસમાનતા વધતી જ જાય છે. મધ્યમ વર્ગ, અમીર વર્ગ, ગરીબ વર્ગ, તો એ અસમાનતામાં ખૂબ વધારો થયો. જીવન જરૂરી વસ્તુઓ, સેવાઓના ભોગે બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ વધ્યા, એટલે કે જે અતિ જરૂરી વસ્તુ છે આપણી પ્રાથમિક જે સેવા આપણે પૂરી પાડે છે તો એના ભોગે જરૂરિયાતની મોસોખની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ વધ્યા. અને સામાજિક સાંસ્કૃતિક વારસાને પણ વ્યાપક નુકસાન થયું. કેટલીકવાર પરિવર્તન પણ જોખમ લાવે છે અને એ જ આ હમણાં આપણે જોવા જઈએ તો આ સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું છે. ઘણા એમ માને છે કે આ બધા જે આર્થિક સુધારાની અસરના લીધે જ થયું છે, તો દેશના સામાજિક સાંસ્કૃતિક વારસાને નુકસાન થયું એ પ્રતિકૂળ અસરમાં લેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, બરાબર. MCQ અને એક માર્કના પ્રશ્નો તમારે ક્લાસ વનની નોટમાં લખવાના છે અને જે મોટા પ્રશ્નો છે એ હોમવર્કમાં. તમને વિદેશી હુડિયામણ નિયમન ધારો એ વિશે પૂછાય તો એને આપણે કહીશું ફેરા, ફોરેન એક્સચેન્જ રૂલ એન્ડ રેગ્યુલેશન એક્ટ, જે 1973માં અમલમાં આવેલો, બરાબર. ને એને પછી ફેમા કર્યો 1999માં. તો જે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશનની જગ્યાએ કરવામાં આવ્યો, તો પહેલાં નિયંત્રિત ધારો હતો, પછી એનો સંચાલન અંગેનો ધારો કરવામાં આવ્યો. તો આપણે આજે અહીંયા સુધી પાઠ પૂરો થાય છે. આગલો જે પાઠ, જે 9મો પાઠ છે, એ રાષ્ટ્રીય આવક, એ હું તમને ચલાવવા માઇક્રોસોફ્ટ ટીમમાં હમણાં આપણો 7મો પાઠ ચાલે છે, એ બી લગભગ પૂરો થવા જ આવ્યો છે. તો માઇક્રોસોફ્ટ ટીમમાં બી તમે વધારેમાં વધારે જોડાઓ. આપણે એ પાઠ પણ લગભગ એક પીરિયડમાં પૂરો કરીશું. થેન્ક યુ ઓલ.